वडोदरा सांसद ना उम्मीदवार विजेता थता अने वडाप्रधान पदे नियुक्त थता विजयोत्सव ना भाग रूपे कोर्पोरेशन द्वारा जे रोशनी करवामां आवी हती त्यारे नवा चीलानो विरोध विरुद्ध पक्षोए नोंधाव्यो। राज्यना तत्कालीन मुख्यमंत्री अने वडोदरा बैठकना सांसदना उम्मीदवार नरेन्द्र मोदी जंगी बहुमतीथी सांसद बनता शहरना चार दरवाजा सहित कोर्पोरेशन बिल्डिंगोमां रोशनी करवामां आवी हती। કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી આવતા વડાપ્રધાન પદે તાજપોશી થતા કોર્પોરેશન દ્વારા તમામ સર્કલો સહિતની કચેરીઓમાં રોશની કરવામાં આવી હતી, જેનું 3,60,000 બિલની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી અર્થે આવતા વિપક્ષી નેતા ચંદ્રકાંત ભટ્ટુએ તેનો વિરોધ નોંધાવ્યો। ખરેખર સાંસદે વડોદરામાંથી રાજીનામું આપ્યું હોય તો ભાજપે ખર્ચ ઉઠાવવો જોઈએ તેવું તેમણે જણાવ્યું। આટલા બધા વડાપ્રધાન બન્યા તો કોઈ જે સારી રોશની કરવામાં નહીં આવી, एक नवी प्रथा, एक नवी दिशा बताड़ी रहा है। भाई तमारे करव तो करो, पार्टी ना खर्चे करो, नगरजनों ना खर्चे थी केम करो छो? आम तमे नगरजनों पर टैक्स वधारो छो, स्ट्रीट लाइटो तमे लोगों ने आपी सकता नहीं पेरी पेरी विस्तारों में, अमुक जगह लाइटो महीना महीना सुधी गोल होय छे, अने तमारी मानो जीत थई तो तमे लाइटो करीने कोर्पोरेशन पर खर्चो पाड़ो छो। सवाल ए छे कि राजीनामा आपीने जता रह्या तो आखा वडोदरा शहेरनी लाइटो बंद करी दीधीशू? लोको हर्षभेर तमने वोट आप्या, आटला लाखो वोटोथी जीताड्या तमे, गुजरातना पनोता पुत्र तमे, गुजरातना चीफ मिनिस्टर थई अने गुजरात परथी चूंटणी लड़ीने पछी गुजरातनी वडोदराणी सीट छोड़ी दीधी અને બનારસની સીટ તમે અપનાવી, ખરેખર તમને વડોદરાની સીટ અપનાવી જોઈએ, કારણ કે એને અહીંયા ઉત્સાહભેર લોકોએ ચૂંટણી લડે, ઉત્સવ મનાવેલો ભારતીય જનતા પાર્ટીના લોકોએ। અમે વિરોધ પક્ષમાં છીએ, અમારી કોંગ્રેસ પાર્ટીના સાંસદ સભ્યને જણાવવા માટે અમે તંતોય મહેનત કરી, પણ પ્રજા એક તરફી હતી, પ્રજાને એવું હતું કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે અને રણથંભી વિકાસની વાતો કરે છે, અચ્છે દિન આઈંગે, બદામ પિસ્તા રોડ ઉપર મળી જશે, લોકો ખાઈ લેશે, તા તરફ ડીઝલ પેટ્રોલ ઓછું થઈ જશે, બધું મળી જશે, લોકોને એવી આશાની અપેક્ષા હતી, બહુ આશાની અપેક્ષાની ઠટારી નીકળી અને તમે લોકો આ ખર્ચો કરી રહ્યા છે, ખોટો ખર્ચો છે અને આવા ખર્ચો કોર્પોરેશનના બજેટમાં નહીં નાખવું જોઈએ એવું મારું માનવું છે।